નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં મેઘરાજાએ ખમૈયા કર્યા હતા, પરંતુ મેઘરાજાએ ફરીવાર ગુજરાતમાં એન્ટ્રી મારી દીધી છે. એટલે કે હવામાન વિભાગે ગુજરાતના વરસાદ અંગે જે આગાહી કરી હતી તેના મુજબ જ રાજ્યના કેટલાય ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી અને ગુજરાતમાં અમદાવાદ, જામનગર, ભાવનગર, સુરત સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે આવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર દેશના વરસાદને લઈને ડરામણી આગાહી કરવામાં આવી છે, જેમાં રિપોર્ટ મુજબ એવું સામે આવ્યું છે કે દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી તબાહી મચાવશે વરસાદ, જેને લઈને હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. તો ચાલો તમને આ અંગે વિગતવાર માહિતી આપી દઈએ. તો મીડિયા અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે દેશમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે 11 સપ્ટેમ્બરથી દેશના કેટલાક ભાગોમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થવાની સંભાવના છે. આ ઉપરાંત 4 દિવસ સુધી ભારતના ઘણા રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બિહાર, ઝારખંડ પણ સામેલ છે, જે આગામી થોડા દિવસો સુધી સારા વરસાદની અપેક્ષા છે. અને આ સિવાય હવામાન વિભાગે મહારાષ્ટ્રના દરિયાકાંઠા અને મધ્ય ભાગોમાં ભારે તેથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના લોકોએ વરસાદની રાહ જોવી પડશે અને રાજસ્થાનમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. અહીંયા વરસાદ ચાલુ રહેવા ધારણા છે. તેવી જ રીતે પૂર્વ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં હળવા વરસાદની ગતિવિધિઓ પણ ચાલુ રહી શકે છે. અને ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ અંગે IMD ની આગાહી મુજબ એવું સામે આવ્યું છે કે દેશના કેટલાક રાજ્યોમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે, તેમાં પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશનો પણ સમાવેશ થાય છે. અને આ દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તે જ સમયે પૂરથી પીડિત બેંગલુરુમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને આ ઉપરાંત આગામી 5 દિવસમાં દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે NCR માં હળવો વરસાદ પડી શકે છે. તમે જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ હવામાન વિભાગે 11 અને 12 સપ્ટેમ્બરે ગંગાના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી 36 કલાકમાં પશ્ચિમ બંગાળ, ઓડિશાના દરિયાકાંઠે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. અને 14 સપ્ટેમ્બર સુધી સમગ્ર પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે IMD એ શનિવારથી સોમવાર સુધી ગંગાના પશ્ચિમ બંગાળના અને ઉપહિમાલયી પશ્ચિમ બંગાળમાં 12 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. બીજી ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.